કે આનંદરાથી એડવાઇઝર્સના પીએમએસ ફંડ મેનેજર મયુર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં, અને અ વેરી હેપી ન્યૂ યર ટુ યુ ઓલ્સો. અને જે રીતે માર્કેટનું આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, યુએસ તરફથી એક સ્લાઇટ પોઝિટિવ સમાચાર આવ્યા અને આપણે માર્કેટનું આખું મૂડ બદલાઈ ગયું છે. ઓલધો રેટ હાઇક તો ત્યાં આવશે જે આપણે જાણીએ છીએ, પણ અત્યારે મે બી એક જે સ્લો ડાઉન થઈ શકે છે કે એક ઓછા રેટ્સ વધી શકે છે એ આશાથી વર્લ્ડ ઓવરના માર્કેટ્સ અને આપણા ઇન્ડિયન માર્કેટ્સ પણ રિએક્ટ કરી રહ્યા છે. પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો, શું આ ટ્રેન્ડ તમને લાગે છે કે આ પોઝિટિવ જ ટ્રેન્ડ રહેશે? કારણ કે ઇન્ફ્લેશન અને રિસેશન હજી પણ ત્યાં એક ચિંતા છે, પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડ ઇન્ડિયન માર્કેટ્સનો? રાઈટ, ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન, અને હેપી ન્યુ યર ટુ ઓલ ધ વ્યુઅર્સ જે પણ સીએનબીસી બજાર જોઈ રહ્યા છે. અને પાસ્ટમાં પણ આપણે જ્યારે પણ વાત કરી છે, આપણું ડાયરેક્શન એક જ હતું કે આ જે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટનું જે ચેલેન્જ ચાલી રહ્યું છે માર્કેટના અંદર, એ ઘણું લાંબુ ચાલશે નહીં. કેમ કે આપણો બેસ ઇફેક્ટના કારણે પણ આપણા ઇન્ફ્લેશન નંબર કરંટ લેવલથી ડિસેમ્બરથી ફેબ્રુઆરીના બીચમાં આપણે જોશું તો ઘણા બધા ઇન્ફ્લેશનના ડેટા પોઈન્ટ ડાઉન થતા જશે, અને એના સાથે જ આપણો ઇન્ટરેસ્ટ રેટ પણ ડેફિનેટલી નીચે આવવાની શક્યતા બી ખરી છે. અત્યારે કદાચ ઇન્ટરેસ્ટ રેટ વધે, પણ જેવું ફેડ ગવર્મેન્ટ, સેન્ટ્રલ બેન્કર્સ, જે યુરોપિયન સેન્ટ્રલ બેન્કર્સ, ઇવન ફેડ બેન્ક છે, જેમ ઓલકાને લાગશે કે બેક ટુ બેક વન ઓર ટુ ક્વાર્ટર્સ, બે ક્વાર્ટર અગર ઇન્ફ્લેશન ઓલકાના કંટ્રોલ લેવલના અંદર આવી ગયું છે, સડનલી દે વિલ ઓલ્સો શિફ્ટ ટુ ગ્રોથ. એ લોકો ગ્રોથ પર ફોકસ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, અને ત્યાં આપણને દેખાશે કે ઇન્ટરેસ્ટ રેટ પીક પણ થશે, અને કદાચ ફરીથી ઇન્ટરેસ્ટ રેટ ડાઉનવર્ડ રિવિઝન થવાની પણ પોસિબિલિટી છે. તો એક જે મોટો ચેલેન્જ હતો આપણે ઇન્ડિયન માર્કેટ માટે બી અત્યારે જોઈએ, તો આપણા માટે જોઈએ કે એફઆઈઆઈ નો જો ફ્લો જે છે ઇન્ડિયન માર્કેટમાં હજી એટલો આવ્યો નથી, ઉલટાનો હજી પણ થોડુંક નબળું જ ચાલે છે, નેગેટિવ ફ્લોઝ ચાલી રહ્યા છે ઇન્ડિયન માર્કેટમાં ફ્રોમ એન એફઆઈઆઈ પર્સપેક્ટિવ. વેર એઝ આ સેમ એફઆઈઆઈ મની જે છે અત્યારે જે બીટન ડાઉન કન્ટ્રીઝ હતા, કન્ટ્રીઝ લાઈક ચાઇના છે, બીજી જે કન્ટ્રીઝમાં જે કરેક્શન વધુ પડતું આવી ગયું હતું માર્કેટના અંદર, ઓલાકાનું વેલ્યુએશન ઇન્ડિયન માર્કેટ કરતા ઓછું હતું, એટલે ત્યાં એફઆઈઆઈ નો ફ્લોઝ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ. બટ ડેફિનેટલી આપણે એમ કહી શકીએ છીએ, અગર જો ગ્લોબલ માર્કેટમાંથી મેજર ચેલેન્જ જે ઇન્ફ્લેશન ને ઇન્ટરેસ્ટ રેટના બહાર થતા જશે, અને અલોંગ વિથ ઇન્ફ્લેશન કમિંગ અંડર કંટ્રોલ, મેજોરિટી ઓફ ધ કોર્પોરેટ જેટલી બી કોર્પોરેટના અર્નિંગ્સ નંબર્સ જે આવશે, સ્પેસિફિકલી જે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સાઇડ ઓફ ધ ઇકોનોમી, ત્યાં આપણે જોશો તો ડાયરેક્ટલી આપણને કોરિલેશન દેખાશે, બેનિફિટ દેખાશે. જે પણ મેટલ પ્રાઇસીસ કરેક્ટ થયા છે, એગ્રી કોમોડિટી પ્રાઇસીસ કરેક્ટ થયા છે, ઇવન ફ્યુલ પ્રાઇસીસ કરેક્ટ થયા છે, અને ઇવન આપણે લાસ્ટ 15-20 દિવસનો ટ્રેન્ડ જોઈએ તો નેચરલ ગેસ જે આપણા માટે હજી પણ થોડોક ચેલેન્જ ચાલી રહ્યો હતો, દેટ ઇઝ ઓલ્સો ફોલન. તો અક્રોસ ધ ગ્લોબ આઈ કેન સે સિનેરિયો ઇઝ બિકમિંગ મચ મોર બેટર એઝ ફાર એઝ ધ ઇન્ફ્લેશનરી ચેલેન્જ ગોઝ. ઇન્ફ્લેશન ઇઝ કમિંગ ડાઉન, અને એના સાથે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ ઇન્ડિયન કંપનીઝમાં એક પોઝિટિવ વસ્તુ એ છે કે આપણા અહીંયા ડિમાન્ડ સ્લોડાઉન નહોતું થયું, તો ટોપલાઈન ગ્રોથ, આપણું સેલ્સ રેવન્યુ ગ્રોથ જે છે એ ઘણું સારું ચાલી રહ્યું હતું. ઓનલી થિંગ જે બોટમ લાઈનમાં કન્વર્ટ નહોતું થઈ રહ્યું બીકોઝ ઓફ ધ માર્જિન પ્રેશર, પણ આ બધા માર્જિન પ્રેશર આપણને ડિસેમ્બર ક્વાર્ટરમાં દેખાશે કે વી હેવ સ્ટાર્ટેડ ટુ ઇમ્પ્રુવ, અને માર્ચ ક્વાર્ટર સુધી તો મેક્સિમમ ઇમ્પ્રુવમેન્ટ આવી જશે ફ્રોમ ધ પ્રોફિટેબિલિટી ફ્રન્ટ. તો ઇન્ડિયન માર્કેટ કરંટ લેવલ પર એક બહુ સારા સ્પોટ પર છે કે આપણું વેલ્યુએશન જે ભલે થોડુંક એક્સપેન્સિવ ચાલી રહ્યું છે, એના કારણે આપણે રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં ચાલી રહ્યા છે, વી હેવ નોટ કરેક્ટેડ. જેવું આપણું બોટમ લાઈન ઇમ્પ્રુવમેન્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, તો સબસિક્વન્ટલી વી વિલ સ્ટાર્ટ ગેટ એટ્રેક્ટિંગ મોર એન્ડ મોર ફ્લોઝ ફ્રોમ ધ ગ્લોબલ માર્કેટ ઓલ્સો, અને એક બ્રોડ બેઝ રેલી આપણને દેખાઈ શકે છે વિધિન નેક્સ્ટ 1.5-2 મંથ્સ ટાઈમ ડાઉન ધ લાઈન. મયુરભાઈ, ઓફકોર્સ આપણા માર્કેટ્સ સ્ટ્રોંગર ઝોનમાં ચાલી રહ્યા છે કમ્પેર ટુ અધર માર્કેટ્સ આપણે વાત કરી છે, પણ ટુ ફેક્ટર્સ તમે કહ્યું કે એક બોટમ લાઈનમાં જો ગ્રોથ આવશે તો એક આપણે ગ્રોથ ટ્રેજેક્ટરી આપણી વધી જશે. બે ફેક્ટર્સ જે મારા નજરમાં આવે છે, તમારા નજરમાં બીજા બી ફેક્ટર્સ હોઈ શકે છે, કે જે રૂરલ ડિમાન્ડ છે હજી પિકઅપ નથી દેખાઈ રહ્યું, ત્યાંથી પણ એક ડિમાન્ડ આવવાની જરૂરિયાત છે, અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એક થોડાક આપણને અંશે જોવા મળી રહ્યું છે, એક સિગ્નલ્સ મળી રહી છે કે કદાચ એક ડિમાન્ડ પિકઅપમાં એક આપણે સ્લો ડાઉન જોઈ રહ્યા છીએ, શરૂઆત હજી આપણે જોઈ રહ્યા છીએ એમ કહીએ તો ચાલે. સેકન્ડલી,
ક્રૂડના પ્રાઇસીસ ઓફકોર્સ અત્યારે તો $80 અંદર છે અને આપણે ક્રૂડ બહુ ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ એટલે આપણને એનું પણ એક ટ્રેક રાખવું પડે છે. પણ જે રીતે ચાઇના અને બીજી એશિયન કન્ટ્રીઝ જે ઓપન અપ થઈ રહી છે અને ત્યાં જો ડિમાન્ડ વધે છે તો ક્રૂડ પ્રાઇસીસ એક હાયર જમ્પ લઈ શકે છે. ચાઇના બીજી તરફ એક ઇમ્પોર્ટ કરે છે પણ ચાઇના ઇઝ રિઝર્વિંગ ધ ઓઇલ ઓલ્સો એટલે એ પણ એક વરી છે. કઈ રીતે આ બે સિનારીઓ અને જો બીજા કોઈ તમારા ધ્યાનમાં હોય આપણા માર્કેટનો મૂડ બગાડી શકે છે, આપણી જે ગ્રોથની જે ટ્રેજેક્ટરી છે બગાડી શકે છે? રાઈટ, સો ગ્રોથની જે ટ્રેજેક્ટરી છે આપણા માટે અગર જો બગાડી શકતો હોય તો ડેફિનેટલી ધેર ઇઝ અ જીઓપોલિટિકલ ટેન્શન. નો ડાઉટ ઇન્ડિયન ગવર્મેન્ટે બહુ સારું કામ કર્યું છે બાય હેવિંગ અ ડિપ્લોમેટિક સ્ટેન્ડ. જે મેજર મેજર કન્ટ્રીઝ જે પણ છે જેના જ્યાંથી આપણે એનર્જીનું એક્સપોર્ટ કરી ઇમ્પોર્ટ કરી રહ્યા છે, બીટ રશિયા આજે ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ 18-19-20% ના આસપાસ પહોંચી ગયું છે એઝ ફાર એઝ ધ ઇમ્પોર્ટ ગોઝ. ઈરાન બી એક મેજર પ્લેયર છે, સાથે સાથે આપણે જોયું છે આપણે ઓસ્ટ્રેલિયા સાથે બી એક જે એગ્રીમેન્ટમાં ગયા છે આપણે, એના સાથે આપણે જે આપણે કોલની જે રિક્વાયરમેન્ટ હતી ફ્રોમ એન એનર્જી પર્સપેક્ટિવ એ પણ આપણે એન્શ્યોર કર્યા છે કે આપણું એનર્જી સિક્યોરિટી પર પૂરું ફોકસ રહે, કે આપણા માટે એનર્જી શુડ નેવર બી અ ચેલેન્જ ફોર એન ઇન્ડિયન ઇકોનોમી. બાકી જે તમે વાત કરી કે રૂરલ ઇકોનોમીમાં જે આપણને ચેલેન્જ દેખાઈ રહ્યું છે કે રૂરલ ઇકોનોમીમાં જે આપણે ધ્યાનથી જોઈએ ને તો ડાયરેક્ટ રિલેશન છે વિથ ધ ઇન્ફ્લેશન. બીકોઝ ઓલાકાનું મેક્સિમમ જે કન્ઝમ્પશન બાસ્કેટ છે ઇટ ગેટ્સ ડાયરેક્ટલી કોરિલેટેડ વિથ આપણા જે એગ્રી કોમોડિટીમાં જે પ્રાઇસીસ વધી જાય, એડિબલ ઓઇલ્સ ને એ બધા પ્રાઇસીસ વધી જાય અને ફ્યુલ પણ ડાયરેક્ટલી એન્ડ ઇનડાયરેક્ટલી ઇન્ક્રીઝ ધ ઇન્ફ્લેશન એટ અ રૂરલ લેવલ. પણ અગર આજે આ બધા કોમોડિટી પ્રાઇસીસ ને કરેક્શનમાં આવી ગયા છે, ઇવન ધ ફ્યુલ અત્યારે આપણે રેન્જમાં લાગે છે કે રેન્જમાં અત્યારે ચાલી રહ્યો છે, ઇટ હેઝ ઓલરેડી કરેક્ટેડ ફ્રોમ 122 આપણે ઓઇલ પ્રાઇસીસ જોઈએ કે જે અરાઉન્ડ $80 ના આસપાસ આવી ગયા છે, તો ક્યાંક ને ક્યાંક જે ઇન્ફ્લેશન જે પ્રેશર હતું જે રૂરલ ઇકોનોમી સાઈડ પર એ પણ થોડોક ઘણો નીચે આવવાનો અમારી એક્સપેક્ટેશન છે. તો ગ્રોથ જે છે અમને લાગે છે કે રૂરલ ઇકોનોમીમાંથી પણ ઘણી સારી અહીંયાથી બેસી શકે છે. હા, બાકી જે તમે કીધું કે અગર બાય ચાન્સ જો ચાઇનીઝ ઇકોનોમી અહીંયાથી ઓપન અપ થઈ જાય તો ઇટ માઇટ પુટ સમ પ્રેશર આવી શકે છે, નો ડાઉટ અબાઉટ દેટ. પણ અગેન ઇફ ધ ચાઇનીઝ ઇકોનોમી ઇઝ ઓપનિંગ અપ દેર આર મેની અધર આપણે એમ કહી શકીએ જે ઇનપુટ્સ ને રો મટીરિયલ્સ જે ચાઇનાથી જે સપ્લાય થતા હતા જે રીતે એગ્રી કોમોડિટી અગર સાઈડ જોઈએ આપણે એગ્રીકલ્ચરમાં જે કેમિકલ્સ જે ફર્ટિલાઇઝર્સ ને આપણે ફંજીસાઇડ ને ઇન્સેક્ટિસાઇડ ને ઘણા બધા એપીએસ જે બધા ત્યાંથી આવતા હતા એ આપણા માટે સારું બેનિફિટ દેશે કે ત્યાં લોકો માટે આપણે રૂરલ ઇકોનોમીમાં જે એગ્રીકલ્ચર સાઇડ પર જે લોકો જે ફોકસ કરી રહ્યા છે તો ડેફિનેટલી ત્યાં લોકોના જે બિલ્સ જે છે જે એગ્રીકલ્ચરમાં આપણે ફર્ટિલાઇઝર્સ ને એના ઉપર જે જતા હતા એ બધા રિડ્યુસ થતા થઈ જશે. તો ક્યાંક ને ક્યાંક બેલેન્સ આઉટ થવાની ફૂલ પોસિબિલિટી છે અગર ઇવન અગર ગ્લોબલ માર્કેટ અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ થશે તો. સાથે જ આજે આપણે જોયું છે કે ગવર્મેન્ટે કહ્યું છે કે FY23 GDP ગ્રોથ અરાઉન્ડ 7% રહી શકે છે, જે મોર ઓર લેસ RBIના ગ્રોથ ટ્રેજેક્ટરીમાં છે. 6.8 નો હતો ને એકચ્યુઅલી ગવર્મેન્ટ થોડું વધારે કહી રહી છે, એ તો આપણને આગળ જતાં ખબર પડશે. પણ તો જે સિનારીઓ અત્યારે બિલ્ડઅપ થઈ રહ્યો છે, તમે FIIsની પણ વાત કરી કે કઈ રીતે આપણે ઇનવર્ડ ઇન્ફ્લો જોઈ શકીએ છીએ આગળ જતાં કમ્પેર ટુ અધર એશિયન માર્કેટ્સ, કઈ રીતે તમે હવે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, તમે તમારા જે PMS ફંડ ચલાવો છો કઈ રીતે હવે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કયા સેક્ટર્સ પર તમે વધારે બુલિશ છો આગળ જતાં? રાઈટ, જો અમારી જે સ્ટ્રેટેજી છે વી આર વર્કિંગ ઓન ધ કમ્પ્લીટ ઓપનિંગ અપ ઓફ ધ ઇકોનોમી. ઇવન ગ્લોબલ માર્કેટમાં પણ આપણને લાગે છે ક્યાંક ને ક્યાંક જે ચેલેન્જીસ છે એ બધા બહાર આવી જશે એન્ડ એવરીથિંગ વિલ સ્ટાર્ટ મૂવિંગ ઓન ધ અપસાઈડ. ઇન્ડિયા ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ અગર આપણે જોઈએ તો આજે ગવર્મેન્ટનો જે એજન્ડા છે કે ઇટ્સ કમ્પ્લીટલી ટુ હેવ અ લોકલ મેન્યુફેક્ચરિંગ પર પૂરું ફોકસ છે. ઇન્ડિયામાં આપણે મેન્યુફેક્ચર કરીને વી સ્ટાર્ટ એક્સપોર્ટિંગ ઓલ્સો, એટલે કમ્પ્લીટ કેપેક્સ ડ્રીવન એક્ટિવિટી આપણને દેખાઈ રહી છે અક્રોસ બોર્ડ વિદ ઇન ઇન્ડિયન માર્કેટ એન્ડ ઈચ એન્ડ એવરી સેક્ટરમાં આપણને કેપેક્સ બિલ્ડિંગ સ્ટાર્ટ થતું દેખાય છે. તો ડેફિનેટલી અલોંગ વિથ દેટ કેપેક્સ બિલ્ડિંગ એક્ટિવિટી જે સ્ટાર્ટ થઈ ગઈ છે તેમાં આપણા માટે કેપ ગુડ્સ ઇઝ અ વેની વી આર ફોકસિંગ મોર ઓન કેપ ગુડ્સ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ અમારું ફોકસ છે, સિમેન્ટમાં પણ અમારું ફોકસ છે, કેમિકલ કંપનીઝમાં પણ અમે ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં આપણને ઘણું મોટું શિફ્ટ દેખાશે એટલીસ્ટ ફ્રોમ ધ બોટમ લાઈન પર્સપેક્ટિવ, કેમ કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં આપણે પ્રાઇસ રાઇઝ બધી કંપનીએ લઈ લીધા છે અને બીજી બાજુ આપણા કોમોડિટી પ્રાઇસીસ બધા કરેક્ટ થઈ રહ્યા છે તો માર્જિન ઇમ્પ્રુવમેન્ટ આપણને સારું દેખાશે ઇન ઓટો સાઈડ ઓલ્સો.
અને અલોંગ વિથ દેટ પાવર અને ડિફેન્સ આ બે મેજર મોટા સેક્ટર્સ છે જ્યાં બહુ મોટી એક્ટિવિટી થઈ રહી છે ફ્રોમ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ પર્સપેક્ટિવ ઓલ્સો. અને ઇવન ફોરેન આપણે જોઈએ તો ઘણા બધા જે પ્રાઇવેટ પ્લેયર્સ છે ઇન્ડિયન માર્કેટમાં દે આર ઓલ્સો પુટિંગ મોર એન્ડ મોર કેપેક્સ ટુવર્ડ્સ ધીસ પાવર એન્ડ ડિફેન્સ એઝ અ સેક્ટર. તો આ બધા જે સેક્ટર્સ જે છે આપણને એમાં મોટો ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. અલોંગ વિથ દેટ થોડુંક આપણને બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલનો ડેફિનેટલી સપોર્ટ જોશે to have a broader market kind of a rally and a credit improvement, credit growth has been started. એટલે આ બધા જેટલા બી banks છે, private banks, PSU banks, આપણને આમાં credit માં improvement જોવા દેખાડી રહ્યું છે. અને જે NPA levels હતા એ બધા ધીરે ધીરે નીચે આવી રહ્યા છે. ઇન બિટવીન ઓન એન્ડ ઓફ વચમાં કોઈ કદાચ ન્યૂઝ આવતા રહેશે કે જ્યાં કોઈ મેજર એસેટ્સમાં કોઈ મેજર પ્રોબ્લેમ આવી ગયો છે, બટ સ્ટીલ ઓવરઓલ આપણે જોઈએ જે સિનેરિયો 4 વર્ષ પહેલા જે સિનેરિયો હતો બેન્કિંગ ફાઇનાન્શિયલમાં એવો સિનેરિયો નથી લાગી રહ્યો આજની તારીખમાં. તો આમાં પણ આપણને એક ઇમ્પ્રુવમેન્ટ દેખાશે એઝ અ સેક્ટર વાઇઝ. તો વેલ્યુએશન વાઇઝ અને રિસ્ક રિટર્ન વાઇઝ તમે અત્યારે કયા એવા એરિયાઝ જોઈ રહ્યા છો કે આપણે અત્યારે ઇન્વેસ્ટ કરી શકીએ? કયા એવા એરિયાઝ તમે જોઈ રહ્યા છો કે સેક્ટર્સ જોઈ રહ્યા છે કે કાઉન્ટર્સ જોઈ રહ્યા છો કે જ્યાં આપણને એક સ્ટાર પરફોર્મર તરીકે બહાર આવી શકે છે જો આપણે નેક્સ્ટ 1 to 2 યર્સની વાત કરતા હોઈએ ત્યારે? રાઈટ, આપણે વેલ્યુએશન વાઇઝ જોઈએ તો આપણે ઇન્ડિયન માર્કેટનું વેલ્યુએશન હજી પણ પ્રીમિયમ લેવલ પર જ છે કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ. બટ આપણે પ્રીમિયમ એના માટે છે કેમ કે વી હેવ નોટ કરેક્ટેડ અને ઇન્ટરેસ્ટ રેટ જે છે ઉપર ચાલી રહ્યા હતા. દેટ મીન્સ ઇન્ટરેસ્ટ રેટ જ્યારે જ્યારે ઉપર હોય તો આપણું પીઈ એક્સપેન્શન રોકાઈ જાય. તો પીઈ એક્સપેન્શન વોઝ નોટ હેપનિંગ અને આપણે અહીંયાથી ફર્ધર લેવલ પર અગર આપણને બૂસ્ટ જોતું હોય તો ડેફિનેટલી આપણને અર્નિંગ્સનો સપોર્ટ જોઈએ. તો આપણે એના માટે જ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે આપણું જે બોટમ લાઈન અર્નિંગ્સ જે છે એ કેવી રીતે ઇમ્પ્રુવ થશે. તો આપણું બેસ્ટ પાર્ટ ઇન્ડિયાનું જે મેં તમને કીધું કે આપણું જે ટોપલાઈન ગ્રોથ છે ઇન્ડિયન માર્કેટમાં એમાં કોઈ મેજર ચેલેન્જ આપણને નથી દેખાઈ રહ્યો. જે જીડીપી ગ્રોથ જે તમે કીધું કે થોડુંક હલકું શું આપણે ડાઉનવર્ડ રિવિઝન કર્યું છે, દેટ ઇઝ પ્યોરલી બેઝડ ઓન ગ્લોબલ એક્સપેક્ટેશન કે કદાચ ગ્લોબલ માર્કેટમાં અગર જો સ્લોડાઉન આવશે તો થોડું ઘણું ઇમ્પેક્ટ આપણે ઇન્ડિયન માર્કેટમાં પણ આવશે. બટ ઓન એન ઓવરઓલ બેસિસ આપણે જોઈએ તો ઇન્ડિયન માર્કેટ ઇઝ સેલ્ફ સફિશિયન્ટ ટુ અ સર્ટન એક્સટેન્ટ. આપણું એક્સપોર્ટ જે છે ઇઝ ઓનલી 20% ઓફ ધ ટોટલ જીડીપી. તો આપણને 80% આપણી સેલ્ફ સફિશિયન્ટ ઇકોનોમી છે તો એમાં કોઈ મેજર ચેલેન્જ નથી દેખાઈ રહ્યો આપણને. અને આપણે અહીંયાથી ગ્રોથની ઇમ્પ્રુવમેન્ટ બહુ સારી આવી શકે છે. બીજું જે છે વેલ્યુએશન અત્યારે જે આપણું એક્સપેન્સિવ છે, અગર આપણું ઈપીએસના નંબર્સ વધવાના સ્ટાર્ટ થઈ જશે અને અલોંગ વિથ દેટ ઈપીએસ નંબર જે મેં એક્સપેક્ટેશન રાખી છે કે આપણું માર્જિન ઇમ્પ્રુવમેન્ટ ઘણું સારું આવશે ફ્રોમ ડિસેમ્બર ક્વાર્ટર એન્ડ માર્ચ ક્વાર્ટર, તો ઓટોમેટિકલી આપણી પ્રોફિટેબિલિટીમાં જમ્પ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. તો સડનલી આપણો જે પીઈ મલ્ટીપલ જે આપણે નોર્મલી જે ઇન્વેસ્ટર્સ બધા જોતા હોય છે, ઇવન ધ ફોરેન ફંડ્સ જે જોતા હોય છે, આપણને પીઈમાં આપણને દેખાશે કે આપણો પીઈ હેઝ બીકમ વેરી રીઝનેબલ. અને આપણું FY23 જે છે હવે ઓલમોસ્ટ ખતમ થવા આવી ગયું છે. 3 ક્વાર્ટર તો ઓલરેડી નીકળી ગયા છે FY23ના. જાન્યુઆરી ફેબ્રુઆરી પછી આપણા બધા જ કોર્પોરેટના અર્નિંગ્સ પણ આવી જશે, મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ આવી જશે બાય દેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. અને આપણા 2 મહિનાના જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બધા જે PMI ડેટા, GST કલેક્શન ડેટા અને બધું ફ્રેટ અને કાર્ગો મુવમેન્ટ ઓલ ધ ડેટાઝ વુડ બી આઉટ. આ બધા ડેટા આવી ગયા છે તો FY23 પૂરું ડિસ્કાઉન્ટ થઈ જશે અને પીપલ વિલ સ્ટાર્ટ લુકિંગ એટ FY25. એટલે FY24 અને FY25ની ગણતરી એકવાર કાઉન્ટિંગમાં આવી ગઈ ને FY25ના અર્નિંગ્સ નંબર આપણે ફોરવર્ડમાં જોવા લાગશું, સડનલી આપણને લાગશે કે આપણું ઇક્વિટી વેલ્યુએશન જે છે એ રીઝનેબલ આવી ગયું છે ને હવે આ લેવલથી ફર્ધર ડાઉનસાઇડ નથી અને એક ફર્ધર અપસાઇડ આપણે સારું એવું દેખાઈ શકે છે. એબ્સોલ્યુટલી. પણ જે હવે 3rd ક્વાર્ટરના રિઝલ્ટની શરૂઆત થશે, કયા એવા એરિયાઝ છે કે તમે નજર રાખશો એના પર? કારણ કે 3rd ક્વાર્ટરના રિઝલ્ટ એક ડિસાઇડ કરતું હોય છે કે કઈ રીતે કોર્પોરેટ્સ વિલ એન્ડ ધેર ફાઇનાન્શિયલ યર. તો કોઈ એવી સ્પેશિયલ તમને નજર તમે રાખવાના છો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ? યસ, તો આ 3rd ક્વાર્ટરના રિઝલ્ટમાં અમને ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે કે સિમેન્ટ સેક્ટરમાં બોટમ લાઈનમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. અલોંગ વિથ દેટ ઘણા બધા જે બિલ્ડિંગ મટીરિયલ સેગમેન્ટ છે જ્યાં પણ રો મટીરિયલ અને ફ્યુલ ચાર્જિસનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ પહેલા હતું ત્યાં બિલ્ડિંગ મટીરિયલમાં પણ આપણને સારું ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. ઓટો સેક્ટરમાં પણ આપણને બોટમ લાઈન પોઈન્ટ ઓફ વ્યુથી ગ્રોથ દેખાશે. ઇવન નંબર્સ બી સારા આવ્યા હતા આપણા ઓટો ગ્રોથના જે ફિગર્સ આવ્યા હતા એ બધા. બેન્કિંગ ફાઇનાન્શિયલ્સના પણ YOY ફિગર્સ જે પણ આવશે એમાં પણ આપણને સોલિડ ગ્રોથ અને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે કરંટ લેવલથી.
હોઈ શકે છે કે કદાચ અમુક અમુક બીજા જે સેક્ટર્સ છે એમાં થોડુંક લેગ થી આવશે, કદાચ માર્ચ મહિનાથી ઇમ્પેક્ટ આવશે, લાઈક કેમિકલ કંપનીઝ છે જેમાં થોડુંક લેગ લાગી શકે છે, ઇવન આઈટી કંપની થોડું ઘણું સબડ્યુડ હશે, ફ્લેટિશ હશે, કુછ અમુક આઈટી કંપની કદાચ આપણને સરપ્રાઇઝ કરી શકે છે ઓન ધ અપસાઇડ, બટ મેજોરિટી આપણે આઈટી માંથી બહુ વધારે એક્સપેક્ટેશન નથી રાખી રહ્યા આજની તારીખમાં. કેપ ગુડ્સમાં ડેફિનેટલી માર્જિન ઇમ્પ્રુવમેન્ટ આપણે દેખાશે ગોઈંગ ફોરવર્ડ, તો ત્યાં પણ આપણને ગ્રોથની પોસિબિલિટી સારી દેખાય છે. ઓવરઓલ આપણે જોઈએ તો મેજોરિટી આઈ થિંક છે મેન્યુફેક્ચરિંગ અને જે સર્વિસ સાઇડ ઓફ ધ સેક્ટર્સ જેટલા બી છે આપણા, એ બધામાં આપણને એક ગ્રોથ જે છે આમ કહી શકે કે જે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યુથી જે આપણને અર્નિંગ્સનો સપોર્ટ જોઈએ છે એ અર્નિંગ સપોર્ટ આપણને દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે માર્જિન ઇમ્પ્રુવમેન્ટના સાથે. કેમ કે ટોપલાઈન ગ્રોથ જોશું ને તો અગર આપણે લાસ્ટ 3 મહિનાના દેટ ઇઝ નવેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરના આપણે પીએમઆઈ મેન્યુફેક્ચરિંગના ડેટા જોઈ લઈએ, આપણે આઈઆઈપીના બીજા ડેટા જોઈ લઈએ અને ઇવન જીએસટી કલેક્શનના ડેટા જોઈ લઈએ તો આપણને ખબર છે કે ટોપલાઈન ગ્રોથમાં કોઈ મેજર પ્રોબ્લેમ નથી દેખાયો. તો ટોપલાઈન ગ્રોથ બહુ સારું આવશે, અલોંગ વિથ દેટ બોટમ લાઈન ઓલ્સો વિલ સ્ટાર્ટ ટુ ઇમ્પ્રુવ.